तो विद्यार्थियों आपणे आईयूपीएसी नामकरण माटेना खास करीने एनी अंदर आपणे आल्केन संयोजनो जे छे ते आल्केन संयोजनना आईयूपीएसी नामकरण माटेना आपणे लगभग छे ते 6-6 नियमो छे तेनो अभ्यास कर्यो छे। एने आधारित थोड़ा अहींया लगभग 5-7 एवा नाम छे तेनी आपणे अहींया प्रेक्टिस करीशुं, साथे साथे एनुं अमुक कंईक सामान्य नाम जे छे તેનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે એ જ્યારે તમારા કદાચ કોઈ જગ્યાએ આવે તો તમને તેમનો ખ્યાલ હોવો જોઈએ, એટલા માટે હું અહીંયા એમના જે અમુક સામાન્ય નામો છે તે પણ દર્શાવીશ અને અમુક લઈ ત્યાર પછી હું એમના ચક્રીય સંયોજનો આપણા જે છે તે ચક્રીય આલ્કેન સંયોજનો છે તેમનું નામકરણ જે છે તે આપણે કરવાનું રહે છે। તો सिंपल आपणो हूँ त्रण कार्बन थी चालू करीश, हवे आ मात्र आपणे प्रेक्टिस करीए छीए, नियमो बधा पड़ी गया छे। तो त्रण कार्बन आवशे, कोई शाखा नथी, सिंपल छे, तो आपणे एने सामान्य नाम आपणे कहीशुं प्रोपेन, बराबर छे। पण जो चार कार्बन हूँ लईश तो एमां बे शक्यताओ छे, का तो आ चारे चार कार्बन जे छे ते आपणा सारे चार कार्बन छे ते आपणा सिंपल हशे, सिंपल छे एटले के चारे चार कार्बन एक ज स्ट्रेट चेन में आवेला छे तो आपणे एने कहीए छीए एन ब्यूटेन, बराबर। तो एने आपणे कहीशुं एन ब्यूटेन, पण आ आपणा चारे चार एटले हुं त्रीजुं ज नाम कही दऊं छुं, तेनी जो गोठवणी छे ते आ प्रकारनी हशे। પાછું હું કહી દઉં, અહીંયા આપણો આલ્કાઈલ સમૂહ નથી, મેં આગળ તમને જે શીખવાડ્યું હતું આઇસોપ્રોપાઇલ, આઇસોબ્યુટાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ, તૃતીયક બ્યુટાઇલ, એ બ્યુટાઇલો હતું, બરોબર છે, તે આપણું શું હતું તો કે બ્યુટાઇલ બોન્ડ્સ વાપરતા હતા, તેમાં એ વિસ્થાપિત શાખા સ્વરૂપે એ હાજર હોય, જ્યારે આવા આપણા બ્યુટાઇલ છે, પ્રોપાઇલ છે કે પછી પેન્ટાઇલ છે, આવા સમૂહો જે છે તે આવા સમૂહો જ્યારે આપણે શાખાની અંદર આવેલા હોય છે, એટલે કે તેઓ જ્યારે વિસ્થાપિત શાખા સ્વરૂપે આવેલા હોય તો તેવા સંજોગોમાં આપણે એને ત્યાં મેં તમને સમજાવ્યું હતું તે રીતનું દર્શાવીએ છીએ, પણ અહીંયા આપણો આખો આલ્કેન છે। પહેલા તો આપણે એનું આઈયુપીએસી નામ આપણે આપવું હોય તો એઝ ઇટ ઇઝ આઈયુપીએસી આપણું જે રીતનું આપણે આગળ જોયું છે તે રીતનું, આનું તો આઈયુપીએસી કયો તો પણ એ થશે, સામાન્ય નામ કયો તો પણ એક જ થશે, બીજી કોઈ પ્રોબેબિલિટી જ નથી ત્યાં, એટલા માટે। પણ હવે અહીંયા આપણે એનું લોંગેસ્ટ હાઇડ્રોકાર્બન છે 1, 2, 3, તો તે મુજબ એમનું જે આઈયુપીએસી નામ જે છે તે આપણું થઈ જશે 2-મિથાઇલ, શું થશે તો કે 1, 2 અને 3 એટલે કે પ્રોપેન થશે। પણ ઘણી વખત આપણે એમનું સામાન્ય નામ જે છે તે સામાન્ય નામ આપણે આપતા હોઈએ છીએ, તો આ પ્રકારનું જ્યારે હોય સામાન્ય નામમાં હંમેશા, ખાસ આ વસ્તુ યાદ રાખજો હું શું કહું છું, તે સામાન્ય નામની અંદર હંમેશા ઓલવેજ શું આપણે કરીએ છીએ તો કે સામાન્ય નામની અંદર હંમેશા અને હંમેશા આપણે શું કન્સિડર કરીશું તો કે કુલ કાર્બન કેટલા છે એ ગણવાના છે। આઈયુપીએસી માં આપણે કીધું કે જનક શૃંખલા અને શાખા, જનક શૃંખલાના આપણે કાર્બન નો જ મુખ્ય નામ તરીકે લખીએ, બાકી શાખા છે તેને આપણે પૂર્વક તરીકે લખીએ છીએ, એઝ અ પ્રિફિક્સ આપણે લખીએ છીએ, બરોબર, એને આપણે પૂર્વક તરીકે લખીએ છીએ। પણ જ્યારે આપણે એનું સામાન્ય નામ આપીએ ત્યારે સામાન્ય નામમાં હંમેશા આપણે શું દર્શાવીએ છીએ તો કે સામાન્ય નામની અંદર હંમેશને માટે આપણે એનું કુલ કાર્બન 4 છે, અહીંયા પણ 4 હતા, પણ એ 4 કાર્બનની ગોઠવણી સ્ટ્રેટ ચેન હતી એટલે એન બ્યુટેન લખ્યું છે। અહીંયા હું જો CH2 લઈ લઉં અને આ કોઈ ઉપર વિસ્થાપિત હોય તો એવા સંજોગોમાં આપણે એને એન બ્યુટાઇલ કહેતા હતા, બરોબર, એવા સંજોગોમાં આપણે એને એન બ્યુટાઇલ કહીએ છીએ, પણ અત્યારે આપણે એને છે તે એન બ્યુટેન કીધું, કેમ કે મુખ્ય આલ્કેન છે આપણો એટલા માટે। એવી જ રીતનું આમનું જો આપણે સામાન્ય નામ લખીએ તો કુલ કાર્બન 4 છે પણ એ કાર્બનની ગોઠવણીમાં વચ્ચેથી બ્રાન્ચ છે એટલે એને આમને આપણે કહીશું આઈસોબ્યુટેન,
એને આપણે શું કહેશું આઇસોબ્યુટેન. જો બ્યુટાઇલ નથી, બ્યુટાઇલ આખી વસ્તુ જુદી બદલી ગઈ છે, ત્યાં ખાસ યાદ રાખજો. એના એની સાથે અહીંયા કનેક્શન નથી, એમાં આપણે તૃતીયક દ્વિતીયક આવું બધું આવતું હતું, બરાબર છે, આવું બધું એમની અંદર આવતું હતું, પણ અહીંયા એવું આવશે નહીં, બરાબર છે. એટલે આનું સામાન્ય નામ આપણે આઇસોબ્યુટેન ચાર, એટલે બ્યુટેનમાં બે જ શક્યતાઓ, ચારે ચાર સ્ટ્રેટ ચેન હોય તો એન બ્યુટેન, અને આ પ્રકારની ગોઠવણી હોય તો આઇસોબ્યુટેન, બે જ પ્રોબેબિલિટી છે. પ્રોપેનની અંદર એક જ છે, હા, બ્યુટાઇલની અંદર આપણી ચાર પ્રોબેબિલિટી છે, એન બ્યુટાઇલ, આઇસોબ્યુટાઇલ. આઈસો એટલે મેં કીધું કે સેકન્ડ લાસ્ટ ઉપર વિસ્થાપન, સેકન્ડ લાસ્ટ કાર્બન ઉપર વિસ્થાપન આવેલું હોય છે, આઇસોબ્યુટાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ, તૃતીયક બ્યુટાઇલ, આવી ચાર શક્યતાઓ છે. પણ બ્યુટેન એટલે કે હું આલ્કેન લઈશ તો એની અંદર તો આ માત્ર ને માત્ર બે જ શક્યતાઓ છે, એન બ્યુટેન અને આઇસોબ્યુટેન. ત્યાર પછી હું ચાર કાર્બન પછી આપણે પાંચ કાર્બનની વાત કરવી છે તો પાંચ કાર્બન અહીંયા લીધા એટલે આપણે એને શું કહી દેશું તો કે એન પેન્ટેન. પાંચે પાંચ કાર્બન એન પેન્ટેન શા માટે કીધું તો કે અહીંયા આપણા પાંચે પાંચ કાર્બન જે છે તે પાંચે પાંચ કાર્બન કેવા છે તો કે તે આપણા છે તે સ્ટ્રેટ ચેઇનમાં આવેલા છે, અને તે સ્ટ્રેટ ચેઇનમાં આવેલા છે એટલા માટે આપણે એને શું કહી દેશું તો કે એન પેન્ટેન. આઈયુપીએસી આમાં એ જ થશે, સામાન્ય પણ એ જ રીતનું થશે. હવે મારે એની અંદર વિસ્થાપિત સ્વરૂપે ગોઠવવા છે. ધારો કે હું એક વિસ્થાપન અહીંયા લખું છું. હવે આપણી પાસે કેટલા થઈ ગયા? આ રીતના ચાર થયા. તો એક બે ત્રણ ચાર અને કુલ પાંચ થયા. તો પાંચ આપણા અહીંયા થયા એટલે આપણે એનું પહેલા તો આઈયુપીએસી નામકરણ જે છે તેના માટે નંબરિંગ આપીએ તો 1 2 3 4, તો એ મુજબ એનું આઈયુપીએસી જે નામકરણ આપણે કરીએ છીએ તે આઈયુપીએસી નામકરણમાં આપણે એમને છે તે સેના વડે દર્શાવીશું તો કે એમને છે તે આપણે 2-મિથાઇલ એટલા કાર્બન 4 એટલે કે બ્યુટેન આપણે કહીએ છીએ, બરાબર છે, 2-મિથાઇલ બ્યુટેન. આને જો આપણે પેન્ટેન કેવો હશે તો પેન્ટેન આપણો જે છે તે સિમ્પલ જ પાંચ કાર્બન છે, પેન્ટેન જ છે, પણ એની જે ગોઠવણી છે તે ગોઠવણી થોડી છે તે અલગ છે, બરાબર છે, એની ગોઠવણી આપણી છે તે જુદા પ્રકારની. આ CH3 અહીંયા હોય કે પછી અહીંયા હોય તે બંને ગોઠવણી કેવી થશે? સેમ. અને આપણે આઇસોપેન્ટેન પણ કહી શકીશું. હવે ઘણી વખત એવું બને કે એકને બદલે બે વિસ્થાપન આપણે લઈ લઈએ, તો આવા સંજોગોમાં હવે આપણે એનું જો આ સોરી આપણે એનું સામાન્ય નામ આપીએ, આને જો હવે મારે નામ આપવું હશે તો એના નામકરણની અંદર આપણે શું, પહેલા તો આપણે આઈયુપીએસી આપીએ એટલે દીર્ઘતમ કાર્બન શૃંખલા મુજબ 1 2 3 અને એમનો આઈયુપીએસી શું થશે તો કે 2 2 2 2 ડાયમિથાઇલ, કુલ કાર્બન 3 છે એટલે કે પ્રોપેન, બરાબર, 2 2 ડાયમિથાઇલ પ્રોપેન. અને એમનું જો આપણે સામાન્ય નામ જો આપવા જઈએ તો આ પ્રકારની જે ગોઠવણી છે એક કાર્બનની આજુબાજુ ચાર, હંમેશા મેં પાછું કહી દઉં તમને કે સામાન્ય નામમાં હંમેશા આપણે કુલ કાર્બન ગણવાના છે એટલે પાંચ કાર્બન, પણ પાંચ કાર્બનની આ પ્રકારની ગોઠવણી છે એટલે આપણે એને કહીએ છીએ નિયોપેન્ટેન. છ કાર્બન પછી તો એનું બહુ એટલું ઇમ્પોર્ટન્સ નથી હોતું,
એટલે ખાસ મારે તમને એ ડિફરન્સ શું છે બ્યુટાઇલ અને બ્યુટેન પેન્ટાઇલ પેન્ટાઇલ માં આપણે કીધું કે આઇસોપેન્ટાઇલ નિયોપેન્ટાઇલ એન્ડ પેન્ટાઇલ આવા બધા છે તે પ્રોપાઇલ હોય તેમાં બે પોલિબ્રિટી એન પ્રોપાઇલ અને આઇસોપ્રોપાઇલ અહીંયા આપણો પ્રોપેન લીધો છે એટલે પ્રોપેન ની અંદર માત્ર આપણે છે તે શું કીધું તો કે એક જ ગણો કન્સિડર કર્યો છે એવી રીતનું એન બ્યુટેન એન બ્યુટેન અને આઇસોબ્યુટેન પણ એનો IUPAC 2 મિથાઇલ પ્રોપેન છે સિમિલરલી પેન્ટેન માં ત્રણ શક્યતાઓ છે એન પેન્ટેન આઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન પણ આ બંનેનું જે IUPAC નામકરણ છે તે આપણો કેવું થશે તો કે જુદું થશે આ 2 મિથાઇલ બ્યુટેન થયું આ આપણું છે તે 2 2 ડાઇમિથાઇલ પ્રોપેન છે તે થશે આ આઇસોપેન્ટેન છે અને આ પ્રકારના પાંચ આ પ્રકારની જો ગોઠવણી હોય તો આ પ્રકારની જો ગોઠવણી હોય તો એમને આપણે કહીએ છીએ નિયોપેન્ટેન સેવન થોડાક આપણે વિશિષ્ટ સિમ્બોલ થી પણ નામકરણ કરવાનું છે આને આપણે આ રીતના પણ દર્શાવીએ ક્રોસ આ જે ક્રોસ દર્શાવ્યું છે તમારે તે શું છે એક્ચ્યુઅલી આ જ છે શું આવે અહીંયા CH3 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 અને અહીંયા આપણો C આવશે એટલે આને આપણે જો બોન્ડ લાઇન ફોર્મ્યુલા મુજબ આપણે આ રીતનું દર્શાવીએ છીએ બરોબર આને આપણે આ રીતનું દર્શાવી શકાય છે બોન્ડ લાઇન ફોર્મ્યુલા મુજબ એટલે અહીંયા આપણે આમ પ્લસ ની નિશાની લાગે પણ કેમિસ્ટ્રી ની અંદર તે પ્લસ નથી બરોબર કેમિસ્ટ્રી ની અંદર તે શું છે તો કે નિયોપેન્ટેન છે આ રીતની એક પોસિબિલિટી છે છ પછી સાત જુદા જુદા આપણે સિમ્બોલ છે તે ધ્યાનમાં લઈએ તો આનું મારે આયુ પીએસસી નામકરણ આપવું હોય તો આ એકચ્યુઅલી શું છે તો કે આપણું 1 2 3 4 5 વી હેવ ટુ સિલેક્ટ લોંગેસ્ટ હાઇડ્રોકાર્બન છે 1 2 3 4 5 તો આ શું થયું આપણું કે 3 3 3 3 ડાયમિટર કુલ કાર્બન 5 એટલે શું થશે તો કે પેન્ટેન બરાબર છે એટલે આમ તમને એક ત્રિશૂળ લાગે છે પણ ત્રિશૂળ નથી કેમિસ્ટ્રી ની અંદર તે શું છે તો કે 3 3 ડાયમિથાઇલ પેન્ટેન આવું બધું તમારું આવશે એટલા માટે મારે થોડું તારે પ્રેક્ટિસ તમને કરાવી છે કઈ જગ્યાએ તમે આ રીતે જોશો આયુપીએસસી પરફેક્ટ આવડતું હોવું જોઈએ એટલે એમાં હું મેક્સિમમ સમય આપીશ તમને બરાબર છે આયુપીએસસી ની અંદર મેક્સિમમ ટાઈમ તમને હું આપીશ અને એ ટાઈમ તમારે તમારે પણ આપવો પડશે મેક્સિમમ અને એના આધારે જ આપણે એનો કમ્પ્લીટલી છે તે અભ્યાસ કરવાનો છે તો આ આપણને આ પહેલી નજરે જોવા જઈએ તો શું દેખાય છે સ્વસ્તિક દેખાય છે પણ ખરેખર એ સ્વસ્તિક નથી એટલે સ્વસ્તિક જ છે પણ કેમિસ્ટ્રીમાં નથી આ આપણને ક્રોસ દેખાય છે પણ આ ક્રોસ યેશુ ખ્રિસ્તનો નથી કેમિસ્ટ્રી ની અંદર એ શું છે આપણો નિયોપેન્ટેન છે એવી રીતનું આ આપણને ત્રિશૂળ દેખાય છે તે ખરેખર શું છે 3 3 ડાયમિટર પેન્ટેન આ સ્વસ્તિક દેખાય છે પણ તે ખરેખર શું છે તો કે લોંગેસ્ટ હાઇડ્રોકાર્બન છે 1 2 3 4 અને 5 તો આ શું થયું તો કે 5 કાર્બન પણ 3 ઉપર કેટલા તો કે 1 2 1 2 એટલે કે 3 3 ડાયઇથાઇલ બરાબર 3 3 ડાયઇથાઇલ કુલ કાર્બન 5 એટલે કેટલા થશે શું થશે તો કે 3 3 ડાયઇથાઇલ પેન્ટેન તો આવી રીતનું આપણે કોઈ પણ આ ખાલી જસ્ટ મેં તમને સેમ્પલ આપ્યા છે આવી રીતનું કોઈ પણ રીતે તમને બોન્ડ લાઇન ફોર્મ્યુલા આપવામાં આવે અથવા તો તમને આ રીતનું આપવામાં આવે હજી એક રીત આપવામાં આવે છે એ પણ હું દર્શાવી દઉં છું ઘણી વખત તમને છે તે આ રીતનું આપે CH3 CH2 twice CH3 twice આ પ્રકારનો ખાલી જસ્ટ તમને બંધારણ એક જ જૂમ કરી લેશું કે અહીંયા શું આ એક CH3
પછી આ CH2 ટ્વાઇસ એટલે બે વખત CH2 આવે છે CH2 CH2 પછી આ કાર્બન CH3 ટ્વાઇસ એટલે કે આ કાર્બન સાથે કેટલા તો કે બે મિથાઇલ સમૂહ જોડાયેલા છે એટલે આ એક અને આ છે તે બે એટલે ખરેખર અહીંયા CH હશે સોરી બરાબર ને CH હશે એટલે કે CH CH3 ટ્વાઇસ થઈ ગયું તો અહીંયા શું થયું CH3 CH2 CH2 CH CH3 CH3 એટલે અહીંયા આ કાર્બન સાથે આપણે કેટલા તો કે બે મિથાઇલ સમૂહો જે છે તે બે મિથાઇલ સમૂહો છે તે જોડાયેલા છે અને તે બે મિથાઇલ સમૂહો જોડાયેલા છે એટલે એક્ચ્યુઅલ આનું બંધારણ આવું થશે હવે એનું નામકરણ આપવા માટે આપણે સિમ્પલ નિયમ તો આજ આપણે લાંબી હાઇડ્રોકાર્બન ચેઇન થશે અને તે લાંબી હાઇડ્રોકાર્બન ચેઇનમાં આપણે નંબરિંગ ઓછા ઉપર આવે તે રીતનું 1 2 3 4 અને 5 તો તે મુજબ આપણું શું થશે તો કે 2 મિથાઇલ 2 મિથાઇલ શું થયું આપણો કુલ કાર્બન 5 એટલે કે પેન્ટેન બરાબર છે શું થશે પેન્ટેન આપણે જે એન બ્યુટેન જોઈ ને એનું નામ આવું પણ થાય ખાલી તમને આ આપો તમને એન લાગે બરાબર પણ એન નથી આ કરતા 1 2 3 ને 4 કાર્બન ચાર આનો આની બોન્ડ લાઇન ફોર્મ્યુલા આવી પણ બની છે બરાબર આની જે આપણી બોન્ડ લાઇન ફોર્મ્યુલા છે તે કેવી 1 2 3 અને 4 કાર્બન છે એટલે 1 2 3 અને 4 કાર્બન વાળી આ રીતની પણ એની બોન્ડ લાઇન ફોર્મ્યુલા બનશે એટલે આવી રીતનું પણ હોઈ શકે આવી રીતનું પણ આપે આ રીતનું પણ આપશે અને આ રીતનું પણ આપશે બરાબર હજી હું અહીંયા એમ કરી દઈશ તો તે આપણું પેન્ટેન એન પેન્ટેન 1 2 3 4 અને 5 તો આ શું થઈ ગયું એમ પેન્ટેન તો આ રીતના વિશિષ્ટ રીતે તમને પણ બંધ રેખા જે બંધારણીય સૂત્ર આપણું જે છે તે બંધ રેખા બંધારણીય સૂત્ર દ્વારા આ રીતનું વિશિષ્ટ રીતે પણ એની છે તે ગોઠવણી આપણને આપેલી હોય તો આપણે હવે કેમિસ્ટ્રીમાં ભણીએ છીએ કે આપણને આ એન ના દેખાવો જોઈએ આ યુપીએસસી કરતા હોય ત્યારે આ એમ ના દેખાવો જોઈએ આ બ્યુટેન દેખાવો જોઈએ આ પેન્ટેન દેખાવો જોઈએ આપણને ત્રિશુલને બદલે 3-3 ડાયમિથાઇલ પેન્ટેન આ સ્વસ્તિકને બદલે 3-3 ડાયઇથાઇલ પેન્ટેન દેખાવું જોઈએ આ આપણને ક્રોસને બદલે નિયો પેન્ટેન દેખાવું જોઈએ એટલે આવી વસ્તુ અને આવી રીતનું જો કન્ડેન્સ સ્વરૂપ આપ્યું હોય તો એને આપણે આ રીતનું પણ દર્શાવી શકીએ છીએ હજી એક 10મું કન્ડેન્સ સ્વરૂપ વાળું હું દર્શાવી દઉં છું જોજો બરાબર ઘણી વખત આપો આવું આપણને આપેલું છે CH3 C H2 3 C CH3 twice C H C2H5 CH3 આવું કઈક આપેલું બરોબર બરાબર સમજો આ આપણી કન્ડેન્સ ફોર્મ્યુલા છે તો આ કન્ડેન્સ ફોર્મ્યુલાને આપણે પહેલા તો શું કરવાની સમજી લેવાની શું કહેવા માંગે છે તો અહીંયા જુઓ આ CH3 તો એમ જ છે CH2 થાય એટલે ત્રણ વખત CH2 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 પછી આ C અને CH3 ટ્વાઇસ એટલે કે આ કાર્બન સાથે આખો આ CH3 ટ્વાઇસ જોડાયેલું હશે એટલે આવું થશે એ વચ્ચે કાર્બન આવેલો છે એટલે એક આ CH3 હું અહીંયા દર્શાવીશ આ CH3 છે તે અહીંયા દર્શાવીશ પછી આગળ જઈએ ઓકે CH કૌંસમાં આપ્યું છે જે વસ્તુ તમને કૌંસમાં એક જ વખત આપી હોય અને વચ્ચે આપી હોય તો એનો અર્થ તે ક્યાં આવી હોય તો કે વિસ્થાપનમાં છે એનો અર્થ શું થાય તો કે વિસ્થાપનમાં C2H5 એટલે કે અહીંયા આપણો આ C2H5 એટલે ઇથાઇલ સમૂહ છે પછી છેલ્લે છે તે CH3 તો આ મુજબ આપણે હવે જોજો બરાબર પાછો લોંગેસ્ટ હાઇડ્રોકાર્બન ચેઇન તો કે 1 2 3 4 5 6 7 થયા પણ અહીંયા જો આ બે છે એટલે 1 2 3 4 5 6 7 8 થાય એટલે C2H5 હતું એની જગ્યા ઉપર હું શું કરી દઈશ CH2 CH3 એટલે આ આપણે 1 2 3 4 5 6 7 અને 8 વડે આ આપણે શું થશે તો કે લોંગેસ્ટ હાઇડ્રોકાર્બન ચેઇન થશે અને તે લોંગેસ્ટ હાઇડ્રોકાર્બન ચેઇનમાં આપણે નંબરિંગ આપીએ તો ઓબવિયસલી 1 2 અને 3 ઉપર વિસ્થાપન 1 2 3 4 અને 5 ઉપર વિસ્થાપન એટલે 1
टू थ्री फोर फाइव सिक्स सेवन एट तो ते मुजब शू थशे तो के एक तो थ्री ऊपर बीजा बे फोर ऊपर लेनु नाम शू थशे तो के थ्री फोर फोर ट्राई मिथाइल कितना छे कुल कार्बन आठ એટલે કે ઓકે એટલે તમને આ રીતનું પણ ટૂંકા સ્વરૂપે જ્યારે પૂછે તો આ રીતનું ટૂંકા સ્વરૂપે આપેલું હોય તો એને આ રીતનું ઝૂમ કરી લેવાનું અને ઝૂમ કર્યા બાદ આપણે એનું શું કરવાનું તો કે આયુપીએસસી નામકરણ જે છે તે આયુપીએસસી નામકરણ છે તે આ રીતનું આપીશું બરાબર છે ખાસ એટલે ગમે તે રીતે આ રીતનું પણ આપે આ રીતનું પણ આપશે આ રીતનું પણ આપશે તો આપણને ટૂંકમાં ખબર હોવી જોઈએ ખાલી નિયમ બધા પાકા કરવાથી કે ગોખી લેવાથી કંઈ નહીં થાય આવડવા જરૂરી છે પણ તમે આનું ઇન્ટરપ્રિટેશન જ નહીં સમજી શકો તો નિયમનો કંઈ કામ જ નથી બરાબર આને તમે આ સ્વરૂપમાં રૂપાંતરિત કરો છો અથવા તો આ છે તેને તમે આમને આ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકો તો પછી તમે એમની અંદર છે તે નિયમ એપ્લાય કરી શકો છો અને પછી આપણા જે નિયમો છે તેનું ઇમ્પોર્ટન્ટ બની રહે છે અધરવાઇઝ એનું કોઈ ઇમ્પોર્ટન્ટ રહેશે નહીં તો અહીં આપણે વાત કરીએ આયુપીએસસી નામકરણમાં આલ્કેન સંયોજનોની હવે આપણે એનાથી થોડું આગળ જઈએ ખૂબ જ સિમ્પલ આના જેવું જ છે માત્ર એક જ વસ્તુ ઉમેરવાની છે તે ચક્રીય આલ્કેન સંયોજનો જે છે તે ચક્રીય આલ્કેન સંયોજનો આપણા હોય છે એનું આપણે આયુપીએસસી નામકરણ જે છે તે કઈ રીતનું કરી શકીએ તે અહીં આપણે સમજી લઈએ બરાબર છે ઓકે કોનું આપણે કરીશું કે ચક્રીય આલ્કેન જેનું સામાન્ય સૂત્ર CnH2n હશે આપણા સિમ્પલ આલ્કેન નું CnH2n + 2 છે બરાબર ને CnH2n + 2 છે સિમ્પલ આપણા જે આલ્કેન હોય એનું પણ ચક્રીય આલ્કેન માં CnH2n છે તો પહેલા તો ચક્રીય આલ્કેન જેને આપણે ઇંગ્લિશ માં કહીએ છીએ સાયક્લો આલ્કેન તો આ જે સાયક્લો આલ્કેન જે છે તે એક્ચ્યુઅલી શું છે તે આપણને ખબર પડતી હોય છે ધારો કે હું પેલો એટલે મિથેન નો ચક્રીય સંયોજન શક્ય નથી બીજું એટલે ઇથેન છે તેનું પણ ચક્રીય સંયોજન શક્ય નથી પણ પ્રોપેન થી શરૂ થાય પ્રોપેન એટલે તમે જાણો કે CH3 CH2 અને ત્રીજું આવે તે એટલે કે CH3 તો હવે આપણે જો અહીંયાથી એક હાઇડ્રોજન કાઢી નાખીએ એટલે આ આપણું બની ગયું CH2 અહીંથી પણ હું એક હાઇડ્રોજન કાઢી નાખીશ એટલે CH2 બન્યું અને આ બે કાર્બનને એકબીજા સાથે જોડી દઉં તો હવે આપણું આ શું થઈ ગયું ચક્ર બની ગયું બરાબર એટલે કે અહીંયા હવે સિમ્પલ આલ્કેનની અંદર હંમેશા બંને છેડાઓ જે છે તે બંને છેડાઓ ખુલ્લા હોય છે બરાબર આપણો જે સિમ્પલ આલ્કેન સંયોજન છે તે સિમ્પલ આલ્કેન સંયોજનની અંદર બંને જે છેડાઓ એટલે કે એન્ડ જે છે તે એન્ડ્સ કેવા હોય છે તો કે ખુલ્લા હોય છે જ્યારે આપણો ચક્રીય આલ્કેન જે છે તે ચક્રીય આલ્કેનની અંદર જે છેડાઓ છે તે હંમેશા એકબીજા સાથે જોડાય તો ચક્ર બને ને ખુલ્લું હોય તો ચક્ર ના કહેવાય બંધ થઈ ગયું છે તો તે બંધ થઈ ગયું છે એટલે તે શું બની ગયું તો કે ચક્ર બન્યું છે તો આવી જે ચક્રીય રચના છે એને અહીંયા વાત કરવાની આપણે છે એટલે કે અહીંયા બે હાઇડ્રોજન ઓછા થઈ એટલે મેં કીધું CnH2n કાર્બન કેટલા છે ને 1 2 અને 3 તો કે C3 તો H કેટલા થાય 3 2 ને 6 તો તમે જો 2 4 અને 6 તો આવા પ્રકારના સંયોજનો છે એને આપણે ચક્રીય આલ્કેન કહીએ છીએ ચાલુ કરી દઈએ આપણે એનું ઓકે આ પેલું ચક્રીય આલ્કેન મે ત્રિકોણ જેવું તમને દેખાય છે પણ ખરેખર એ શું છે આ બાજુમાં લખવું એટલે ખ્યાલ આવે તમને CH2 તો ત્રણ કાર્બન વાળું સિમ્પલ આપણો હોય તો આપણે એને શું કહીએ પ્રોપેન પણ અહીંયા આપણો જે પ્રોપેન છે તે ચક્રીય સ્વરૂપે છે એટલા માટે આપણે એને શું કહેશું
તો કે આપણે એને કહેશું સાયક્લો વર્ડ્સ અહીંયા પૂર્વક એક વધારાનો ઉમેરવાનો છે અને તે વધારાનો જે પૂર્વક ઉમેરવાનો છે તે પૂર્વક આપણો કયો છે તો કે તે પૂર્વક છે આપણો સાયક્લો એટલે આને આપણે કહેશું સાયક્લો ત્રણ કાર્બન છે એટલે પ્રોપેન સેકન્ડ એક્ઝામ્પલ હું લઉં છું તો અહીંયા તમે જુઓ આપણી પાસે કેટલા છે તો કે 1 2 3 4 5 અને 6 કાર્બન છે અથવા તો બીજી રીતે કેવું તો આવું છે તો 6 કાર્બન છે એટલે આપણે જો બંને છેડાઓ ખુલ્લા હોય જો આ રીતનું આપેલું આપણને આપેલું હોત તો તે આપણો સિમ્પલ એન હેક્ઝન છે પણ અહીંયા છેડાઓને જોડી દીધા છે એટલે 6 કાર્બન 12 હાઇડ્રોજન થશે એટલે એને આપણે કહેશું હવે શું કહેશું તો કે સાયક્લો 6 કાર્બન છે એટલે એને શું કહેશું ઓકે હેક્સેન બરાબર એને આપણે શું કહેવાય સાયક્લો હેક્સેન કહીએ છીએ ખૂબ જ સિમ્પલ પહેલા જેવું જ નામ છે માત્ર અહીંયા આપણે પૂર્વક ઉમેરવાનું છે અને તે પૂર્વક ચક્રીય રચના હોવાને લીધે એને ઇંગ્લિશમાં આપણે સાયક્લો કહીએ છીએ એટલે અહીંયા આપણો જે પૂર્વક છે તે પૂર્વક કયો હશે તો કે સાયક્લો જે છે તે આપણો પૂર્વક છે અને એટલે તે થયું આપણું સાયક્લો હેક્સેન થર્ડ એક્ઝામ્પલ અહીંયા હું આપી દઉં છું પણ તે હવે હું એમાં વિસ્થાપન ઉમેરું છું બરાબર છે આ પ્રકારની રચના છે જેમાં હું કહી દઉં કે અહીંયા છીંગડું ઉભેલું છે અથવા તો અહીંયા ખાલી હું એમ ઈ લખી દઉં ચાલો તો અહીંયા આપણું ચક્રીય રચનાની અંદર તો આપણું શું થયું તો કે 4 કાર્બન એટલે બ્યુટેન એટલે એક્ચ્યુઅલી આવું થયું CH2 આ CH2 પણ આ આપણો જે CH2 હતું ત્યાં આપણું એમ ઈ એટલે શું છે તો કે મિથાઈલ તો આપણે અહીંયા જે વિસ્થાપન આવે છે તેમાં આપણે જે પહેલામાં નામ આપતા હતા તેવી રીતનું જ અહીંયા આપવાનું છે નિયમ બધા સરખા જ છે કે નંબરિંગ આપણે આપવાનું હોય તો નંબરિંગ જે નિમ્નતમ ક્રમ ઉપર આપણો વિસ્થાપન એટલે અહીંથી જ અપાય આપણે 1 2 3 અને 4 એટલે આનું નામ શું થશે તો કે ચક્ર સિવાયનું જે કાંઈ પણ છે ચક્ર ઉપર જે કાંઈ બાકીનું છે તેને આપણે પૂર્વક તરીકે લખીએ છીએ એટલે કે 1 મિથાઈલ શું થશે 4 કાર્બન એટલે કે સાયક્લો બ્યુટેન આમાં કોઈ બીજું વિસ્થાપન નથી એટલે તમે 1 ના લખો તો પણ ચાલે લખો તો પણ કોઈ પ્રશ્ન નથી બરાબર છે અહીંયા કોઈ બીજું વિસ્થાપન છે જ એટલે આપણે એમાં ના લખીએ તો ચાલે અને લખો તો પણ ખોટું નથી એટલે 1 મિથાઈલ સાયક્લો બ્યુટેન ફોર્થ એક્ઝામ્પલ આપું છું ચલો અહીંયા આપણું ચક્રની અંદર 1 2 3 4 અને 5 કાર્બન છે એટલે પેન્ટેન પણ એ 5 કાર્બન ઉપર આપણે જોઈએ તો કેટલા તો કે 1 અને 2 બરાબર ને એની અંદર છે તે 2 આપણે શું આવ્યું છે તો કે એની અંદર છે તે 2 આપણા વિસ્થાપન આવ્યા છે અને તે 2 જે આપણા વિસ્થાપન આવ્યા છે તે વિસ્થાપનને આપણે નંબરિંગ આપવા માટે અહીંયા શું કહેશું તો કે એક મિથાઈલ છે બીજો ઇથાઈલ છે જો હું અહીંથી નંબર આપું તો 1 મિથાઈલ 2 ઇથાઈલ આવશે અહીંથી નંબર આપીશ તો 1 ઇથાઈલ 2 મિથાઈલ આવશે પણ આવા સંજોગોમાં આપણે કીધું છે કે જે આલ્ફાબેટિકલી ફર્સ્ટ આવશે તેને આપણે પહેલો ક્રમ આપીશું એટલા માટે અહીંયા આપણું આ છે તે ઇથાઈલ પહેલા નંબર ઉપર 1 પછી આ 2 પછી 3 4 અને 5 એટલે આપણું આનું નામ થશે 1 ઇથાઈલ આપણે અહીંયા જે આપણો ત્રીજો નિયમ કે અને ચોથો કે પાંચમો નિયમ હતો તેને એપ્લાય કર્યો છે કે જ્યારે બે મિથાઈલ અને ઇથાઈલ આવા સમાન આલ્કાઈલ સમૂહો વિસ્થાપનમાં આવતા હોય અને સરખો ક્રમાંક ઉપર આવતા હોય ત્યારે હંમેશા આપણે ન્યૂનતમ ક્રમ ઉપર કોને દર્શાવીએ છીએ તો કે ન્યૂનતમ ક્રમ ઉપર જે મૂળાક્ષરમાં પ્રથમ આવતું હોય તેને દર્શાવે એટલે ઇથાઈલનો ઈ મિથાઈલનો એમ એટલે ઇથાઈલને અમે પહેલા દર્શાવીએ
पांच कार्बन छे એટલે પેન્ટેન પણ આ પાંચ કાર્બન છે તે ચક્રીય સ્વરૂપે છે એટલે આપણો શું થશે તો કે સાયક્લો પેન્ટેન બરાબર ને તે આપણો શું થશે તો કે 1 ઇથાઇલ 2 મિથાઇલ સાયક્લો પેન્ટેન થશે બરાબર 1 ઇથાઇલ 2 મિથાઇલ સાયક્લો પેન્ટેન ત્યાર પછી હું અહીંયા ચાર આપણે જોઈ ગયા છીએ ફિફ્થ નંબર ઉપર तो आ रीतनु तो कोई एक कार्बन ऊपर CH2 છે એટલે તમે જાણો કે કોઈ એક કાર્બન ઉપર મહત્તમ બે વિસ્થાપન આવી છે તો અહીંયા આપણી પાસે આ કાર્બન ઉપર બે વિસ્થાપન છે અને આ કાર્બન ઉપર એક ઇથાઇલ છે અને આ બાજુ બે મિથાઇલ છે તો એનું નંબરિંગ આપણી પાસે બે શક્યતા અહીંથી આપી શકીએ અથવા તો અહીંથી આપી શકીએ પણ અહીંયા આપણે પહેલો નિયમ નહીં ચાલે કયો તો કે આપણે કીધું કે જેમાં ઇથાઇલ સમૂહ જે છે તે આપણો ઇથાઇલ સમૂહ છે તે આલ્ફાબેટિકલી ફર્સ્ટ આવશે પણ અહીંયા એકી સાથે બે વિસ્થાપન છે એટલે બે વિસ્થાપન હંમેશા ન્યૂનતમ નંબર ઉપર કુલ વિસ્થાપન આવવા જોઈએ જો અહીંથી આપણે આપીએ તો 1 2 3 એટલે 1 3 3 આવે બરાબર ને શું આવશે 1 3 3 પણ અહીંયાથી આપીએ તો 1 1 3 તો ઓછો ક્રમ કયો થયો તો કે 1 1 3 થયો નહીં કે 1 3 3 એટલે ફરજિયાત રૂપે એનું નંબરિંગ આપણે અહીંથી આપશું પછી અહીંથી આમ જાવ કે આમ જાવ પછી એ પ્રશ્ન થાય કે ઘડિયાળની દિશામાં જવાનું કે વિરુદ્ધ દિશામાં એવું નથી બીજું વિસ્થાપન આપણું ઓછા ક્રમ ઉપર આવે તે રીતે આપણે જવાનું છે બરાબર બીજું વિસ્થાપન આપણું ઓછા ક્રમ ઉપર આવે તે રીતે આપણે જશું એટલે અહીંથી જઈએ તો 1 2 3 4 ઉપર આવે છે અહીંથી જઈએ તો 1 2 અને 3 ઉપર આવે છે 1 2 6 એટલે હવે હા પાછું આગળ નામ તો આપણે જે નિયમ મુજબ જે એબીસીડીમાં પ્રથમ આવતું હોય તે એટલે કોણ આવે તો કે 3 ઇથાઇલ 3 ઇથાઇલ 1 1 ડાઇમિથાઇલ 1 1 ડાઇમિથાઇલ સાયક્લો શું થયું આ તો કે 6 કાર્બન છે એટલે કે હેક્સેન બરોબર તે આપણું છે તે સાયક્લો હેક્સેન ત્યાર પછી આવું કઈક થયું બરોબર છે કુલ કાર્બન 7 છે પણ આના વિસ્થાપન હું લખું છું અહીંયા ઈટી અહીંયા એમટી અને અહીંયા છે તે હું લખું છું આઇસોપ્રોપાઇલ આ આપણું થયું આઇસોપ્રોપાઇલ તો હવે અહીંયા આપણી પાસે આ ટૂંકા સ્વરૂપ લખેલા છે હોઈ શકે મેં તમને કીધું છે આ ટૂંકું સ્વરૂપ છે તો હવે આપણી પાસે આમાં 3 છે નંબરિંગ તો આપણે અહીંથી આપીએ તો 1 2 3 અને 4 ઉપર આવે આ બાજુથી આપીએ તો 1 2 3 અને 4 ઉપર આવે છે પણ અહીંયા પાછો આપણે તો ફરજિયાત ક્યાંથી આપવું પડશે ઓછા નિમ્નતમ ઉપર એટલે આ 1 આ 2 આ 3 આ 4 આ 5 6 અને 7 તો 1 ઇથાઇલ 2 આઇસોપ્રોપાઇલ માં આઈ બનશે પી નહીં બને એટલે એબીસીડી મુજબ જ આપણું શું થશે તો કે 1 ઇથાઇલ 1 ઇથાઇલ 2 આઇસોપ્રોપાઇલ 4 મિથાઇલ કુલ કાર્બન આપણી પાસે 7 છે એટલે સાયક્લો અને ચક્રીય સ્વરૂપે છે એટલે સાયક્લો 7 કાર્બન એટલે શું થશે તો કે હેપ્ટેન બરાબર આપણું તે શું થશે તો કે સાયક્લો હેપ્ટેન જે છે તે આપણું થશે હવે એક લાસ્ટ ઉદાહરણ છે જે હું તમને દર્શાવી દઉં અને આપણે તે પૂરું કરીશું
तो यहाँ तब जो ओके विस्थापन दर्शाई दो तो अब यहाँ नंबरिंग की बात करिए तो यहाँ एक बे त्रण चार बराबर एक बे त्रण चार पांच छ ए रीत एटले ऑब्वियसली यहाँ थी आपे 1 2 3 4 5 6 7 અને 8 તો 1 ઉપર આપણું NBU કયનું ટૂંકું રૂપ છે N બ્યુટાઇલ તો આલ્ફાબેટિકલ ની અંદર આપણે ગોઠવવા માટે N છે તેને આપણે નહીં લઈએ પણ કેને લેશું B ને એટલે કે 1 ઉપર આપણે એવું લખીએ 1 N બ્યુટાઇલ પછી પ્રોપાઇલ પણ આઈસો છે એટલે 4 આઇસોપ્રોપાઇલ પછી કેટલા તો કે 233 એમ કે કુલ આપણી પાસે 3 લીધા છે એટલે કે અહીંયા ડેશ કરીને આખું અહીંથી લખું 233 ટ્રાઈ મિથાઇલ 3 છે એટલે ટ્રાઈ મિથાઇલ પછી આપણે કીધું તે રીતનું શું થયું સાયક્લો કેટલા છે કુલ 8 એટલે કે ઓક્ટેન તો આ રીતનું આપણે માત્ર ફરક એટલો જ છે કે વિસ્થાપનમાં નંબર કઈ રીતનું આપો તે એક અગત્યનું બની જાય છે બીજું અહીંયા આપણે કા સાયક્લો કોઈ દિવસ લખવાનું ભૂલી ન જઈએ ઘણી વખત ઉતાવળે આપણે છે તે એ લખવાનું ભૂલી જતા હોઈએ છીએ અને એ ભૂલી ન જઈએ આ બે વસ્તુ ખૂબ જ અગત્યની છે બાકી બધું આપણે જેમ નોર્મલ આલ્કેનમાં આપણો સિમ્પલ આલ્કેન છે તેનું જેમ નામકરણ કરીએ છીએ એ બધા જ નિયમો અહીંયા પણ લાગુ પડે છે અને તે મુજબ જ આપણે એનું શું કરવાનું હોય છે તો કે નામકરણ છે તે કરવાનું છે એની અંદર કોઈ વિશિષ્ટ બીજી બાબત રહેતી નથી તો આ રીતનું આપણે એનું આલ્કેનનું પણ જોઈ લીધું અને સાયક્લો આલ્કેનનું પણ આપણે જોયું નામકરણ કઈ રીતનું કરીએ છીએ તે હવે આપણે ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનો છે તેમનું નામકરણ કઈ રીતનું થશે તે હવે પછી આપણે છે તે અભ્યાસ કરીશું સાથે સાથે આપણે એની અંદર જે અલગ અલગ ક્રિયાશીલ સમૂહો છે તે ક્રિયાશીલ સમૂહના પ્રત્યય અને પૂર્વક પણ આપણને ખબર હોવી જોઈએ અને પૂર્વક અને પ્રત્યય જે છે તે આપણે જાણીશું તેનું લિસ્ટ બનાવીશું એ આપણે યાદ રાખીશું એની શ્રેણીનો ક્રમ ગોઠવીશું આ બધો જ છે તે આપણે અભ્યાસ વિગતવાર છે તે કરવાનો છે